नमस्कार, बुलेटिन में आपનું સ્વાગત. સમાચારો સાથે હું છું વિધિ. વાત કરીએ અત્યારના સૌથી મોટા સમાચારની. આણંદના કોંગ્રેસી ધારાસભ્ય કાંતિ સોઢા પરમારે દાવો કર્યો છે કે તેઓએ રાજીનામું નથી આપ્યું અને માત્ર બદનામ કરવાનો તેમને થઈ રહ્યો છે પ્રયાસ. સાથે તેમણે કહ્યું છે કે હું ધારાસભ્યોની બેઠકમાં હાજરી આપવા માટે જાઉં છું. આ સમાચાર એવા સમયે સામે આવ્યા છે કે જ્યારે તેઓએ રાજીનામું આપ્યું હોવાની ચર્ચાએ વેગ પકડ્યું હતું અન્ય બે ધારાસભ્યો સાથે, ત્યારે તેમણે સ્પષ્ટતા કરી છે કે તેમણે રાજીનામું આપ્યું નથી અને તેઓ એ બેઠકમાં પણ હાજર રહેશે કે જે આજે કોંગ્રેસની પાલડી ખાતે મળવા જઈ રહી છે. અને સાથે તેઓએ કહ્યું કે તેમને બદનામ કરવાનો પ્રયત્ન અત્યારે કરવામાં આવી રહ્યો છે. કાંતિ સોઢા પરમાર તરફથી આ સ્પષ્ટતા કરવામાં આવી છે અને તેઓએ કહ્યું છે કે તેઓ બેઠકમાં હાજર રહેશે કે જે આજે બપોરે કોંગ્રેસના તમામ મોવડીમંડળની અધ્યક્ષતામાં મળવાની છે. અને સાથે તેમણે સ્પષ્ટતા કરી કે તેઓએ રાજીનામું નથી આપ્યું. આપણે જણાવી દઈએ કે કરજણ, જાસરા અને કપરાડા ત્રણેય ધારાસભ્યોને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી, તેમાં હવે આ જાણકારી સામે આવી છે કે કાંતિ સોઢા પરમારે રાજીનામું નથી આપ્યું તેવું તેમના દ્વારા જ સ્પષ્ટતા કરવામાં આવી છે. અને સાથે જ કહ્યું છે કે તેઓને બદનામ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને ધારાસભ્યોની એ બેઠક કે જે આજે મળવા જઈ રહી છે તેમાં પણ તેઓ હાજર રહેશે તેવું તેમના દ્વારા અત્યારે કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે તેમની ચર્ચા આખરે ચાલી રહી હતી કે તેઓ રાજીનામું આપી શકે છે. સૂત્ર પાસેથી વિગતો પણ પ્રાપ્ત થઈ રહી હતી. તેઓ કોંગ્રેસના સંપર્કમાં ન હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી હતી અને તમામની વચ્ચે તેઓએ આ ચર્ચાનું ખંડન કર્યું છે અને સાથે જ કહ્યું છે કે તેઓએ રાજીનામું આપ્યું નથી. આપણી સાથે ફોન લાઇન પર તેઓ અત્યારે જોડાઈ ગયા છે. કાંતિભાઈ, સ્વાગત છે આપનું. જે સમાચારો છેલ્લા કેટલાય સમયથી વહેતા થયા હતા, ચર્ચાઓ ચાલી રહી હતી કે કાંતિભાઈએ રાજીનામું આપ્યું છે, આ બાબતમાં કેટલી સ્પષ્ટતા છે તે પહેલા કહો અત્યારે. રાજીનામું પાર્ટી માંથી આપ્યું નથી. હું કોંગ્રેસ નો ધારાસભ્ય છું અને અત્યારે પ્રદેશ સમિતિ એક વાગે મીટિંગ છે, એની અંદર જવા માટે હાઈવે ઉપર હું જઈ રહ્યો છું. બરાબર, એકાદ કલાક પછી પ્રદેશ સમિતિ પણ પહોંચીશ. પણ જે મીડિયા વાળા ચલાવતા હોય એમણે જોવું જોઈએ, પૂછવું જોઈએ. ગાંધીભાઈ, એટલે તો તમારી સ્પષ્ટતા માંગે છે. એટલે જ તમારી સ્પષ્ટતા માંગે છે. કોણ કરી રહ્યું છે તમને બદનામ કરવાનો પ્રયત્ન? હવે તો મને શીખો, મેં તો મારા ઘરે બે ચાર મિત્રો ના ફોન આવ્યા ત્યારે મને ખબર પડી કે અસ્મિતા ની અંદર તમારું નામ આવે છે. બરાબર, તો તમે અત્યારે કોંગ્રેસ સાથે જ છો? અરે, કોંગ્રેસ માં છું અત્યારે. હું આ મીટિંગ માં જ જઈ રહ્યો છું. એક વાગ્યાની પ્રદેશ સમિતિ માં મીટિંગ છે ત્યાં. કાંતિભાઈ, તમારી સાથે અન્ય બે બીજા ધારાસભ્યોના નામની પણ ચર્ચા ચાલી રહી હતી. મને શી ખબર પડે, હું ઘરેથી જઈ રહ્યો છું પ્રદેશ સમિતિ. પણ તમે તો પાર્ટીના મેમ્બર છો ને, પાર્ટીમાં ધારાસભ્યો છો, તમારા સુધી પણ વાત પહોંચી હશે. બધાને તો ખબર ના પડે કે કોણ શું છે, કે બધા જ હમણાં એક વાગે પ્રદેશ સમિતિ થી બધાને આદેશ છે, તમામ પ્રદેશ સમિતિ ની મીટિંગ માં એક વાગે હાજર થશે. તો અન્ય એ બે ધારાસભ્યો પણ થશે કે જેમનું નામ તમારી સાથે ચર્ચા થતું હતું? બે ધારાસભ્યો કોણ છે? એ છે સત્તાવાર કરજણના ધારાસભ્ય અને કપરાડાના ધારાસભ્ય. એ મારી પાસે કોઈ સત્તાવાર માહિતી નથી, એટલે હું કોઈનું માહિતી મારી પાસે પરફેક્ટ ના આવે તો હું કોઈનું ના કહી શકું. બરાબર, તો આખરે હવે શું આખરે તમે કહેવા માંગશો? કારણ કે અત્યાર સુધી ચર્ચાઓ તો એ હતી. ગુજરાતી કોર્ટ મેં કહ્યું આપણે રાજીનામું આપ્યું નથી. બરાબર, પ્રદેશ સમિતિની મીટિંગમાં જઈ રહ્યો છું. તો શું રાજ્યસભાની બંને બેઠકો કોંગ્રેસ જીતશે? આ કોંગ્રેસ જીતવાની છે, કોઈ પ્રશ્ન જ નથી. કાંતિભાઈ, તમે જે બેઠકમાં અત્યારે જઈ રહ્યા છો તેમાં પણ આજ બાબતને લઈને રણનીતિ ઘડાય બાબતોની ચર્ચાઓ ચાલી રહી છે. પ્રદેશ સમિતિની રણનીતિ શું છે? એ પ્રદેશના જે હોદ્દેદાર, અમારા જે પ્રદેશ પ્રમુખ અને અમારા પાર્ટીના નેતા છે પરેશભાઈ, અમિતભાઈ ચાવડા સાહેબ, એ લોકો અને વરિષ્ઠ નેતાગણ નક્કી કરે રણનીતિ, કે ધારાસભ્યો રણનીતિ ના નક્કી કરે. ઠીક છે, આભાર અમારી સાથે જોડાવા બદલ કાંતિભાઈ. કાંતિભાઈ સ્પષ્ટતા ખુદ કરી રહ્યા છે. ટીવી નાઇન સામે તેઓએ વાતચીત કરી અત્યારે અને ફોનલાઈન પર તેઓએ જણાવ્યું કે તેઓ કોંગ્રેસના જ ધારાસભ્ય છે, કોંગ્રેસમાં જ રહેવાના છે અને થોડી વાર બાદ જે બેઠક મળવા જઈ રહી છે અમદાવાદ ખાતે તેમાં તેઓ પહોંચવાના પણ છે. તેઓ અત્યારે આણંદથી નીકળી ચૂક્યા હોવાનું પણ તેઓએ સ્પષ્ટતા કરી. સાથે જ અન્ય જે બે ધારાસભ્યોના નામ પણ ચર્ચાઈ રહ્યા છે તે વિશે તેઓને કોઈ માહિતી ન હોવાનું અને તેઓ અજાણ હોવાનું અત્યારે જણાવી રહ્યા છે. આપણે જણાવી દઈએ કે કાંતિ સોઢા પરમાર કે જેઓને લઈને ચર્ચા ચાલી રહી હતી, પરંતુ તેઓ અત્યારે કહી રહ્યા છે કે તેઓ કોંગ્રેસના જ ધારાસભ્ય છે અને કોંગ્રેસની એ બેઠક કે જે તમામ ધારાસભ્યોની અત્યારે થોડી વાર બાદ મળવા જઈ રહી છે તેમાં તેઓ પહોંચવાના પણ છે.